Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Rama Rama Hare 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 જય મહારાજ શ્રી સંતરામ મહારાજ કી જય. મહામંડલેશ્વર સ્વામી શ્રી દિલીપદાસજી મહારાજ મહંત શ્રી જગન્નાથ મંદિર અમદાવાદ પરમ સદય પરમ પૂજ્ય ભાઈશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. વેદાંત પીઠ ત્રિદેવી મંદિર સારંગપુરના મહંત રામ અવતારદાસજી પરમ સદય પરમ પૂજ્ય ભાઈશ્રીનું અભિવાદન કરી રહ્યા છે. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજને વંદન વિનંતી કે તેઓ મહાન શ્રી જગન્નાથ મંદિર દિલીપદાસજી મહારાજનું અભિવાદન કરે અને ત્રિનદેવડી મંદિર સારંગપુરના મહંત રામ અવતારદાસજીનું સંત શ્રી તસ્યદાસજી મહારાજ ને વિનંતી કે તેઓ તેમનું અભિવાદન કરે. હનુમંત આરાધના જે આપણા બાલગોપાલો છે જેમણે સરસ રીતે સંગીતબદ્ધ રીતે સંગીત રજૂ કર્યું તેમનો પરમ સદય ભાઈ શ્રી અભિવાદન કરશે અને આપણે જય મહારાજના જય ઘોષ સાથે આ બાળકોને વધાવીશું. જય મહારાજ જય મહારાજ જય મહારાજ. વ્યાપકં સર્વલોકાનાં
કારણમ તન્નમામ્યહમ. યશોમતિ કિશોરકમ નમામિ ચિત્તચોરકમ. સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ. આપ સૌ પ્રિય સ્વજનોનું અમે સ્વાગત કરીએ છીએ અને સૌ પ્રિયજનોને જય શ્રી કૃષ્ણ. યોગીરાજ અવધૂત પરમ પૂજ્ય સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિ આપણને સૌને એક દિવ્ય પ્રકાશ પંથ તરફ પ્રેરિત કરી રહી છે અને આપણા સૌના મનને અજવાળી રહી છે, ત્યારે એમની કૃપાથી અને કરુણાથી આપણે સૌ પરમ પૂજ્ય ભાઈ શ્રીના શ્રી મુખારવિંદથી દિવ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણની રસ પ્રચુર કથાનું રસપાન કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યમાં કહ્યું છે, એતસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. શ્રીમદ ભાગવત મહાપુરાણ જેવું અન્ય કોઈ શાસ્ત્ર નથી જે મનને વિશુદ્ધ કરે. આપણે સૌ અહીંયા સંતરામ મહારાજની કૃપાથી એકત્ર થયા છીએ આપણા મનને વિશુદ્ધ કરવા માટે અને આપણા મનમાં ભગવાનની ભક્તિ પ્રગટ થાય એટલા માટે. આ કંઈક પામવાનો અવસર છે, આ કંઈક છોડવાનો અવસર છે. એ છોડવું અને પામવું એટલે આપણી આ સપ્ત દિવસીય કૃષ્ણ પ્રેમ યાત્રા, અને એ યાત્રા આપણે સૌ પરમ પૂજ્ય ભાઈ શ્રીની આંગળી પકડી અને કરી રહ્યા છીએ. ત્યારે મને કહેવાનું મન થાય છે કે જો તારી પાસે કશું જ ન હોય તો તું આવ અહીં, જો તારી પાસે કશું જ ન હોય તો તું આવ અહીં, અને જો તારી પાસે બધું જ હોય તો છોડી બતાવ અહીં. આવો કંઈક છોડીએ અને કંઈક પામીએ પરમ પૂજ્ય ભાઈ શ્રીના પ્રેમ સાનિધ્યમાં. સર્વે ભક્તજનો તરફથી પરમ પૂજ્ય ભાઈ શ્રીના યુગલચરણ કમલમાં દીનતાના ભાવ સાથે, પ્રાર્થના સાથે સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. Ooh.
મિત્રો, કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જામે કૃષ્ણાત પદપંકજપંજરાંતે અદ્યૈવ મે વિશતુ
सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि अस्ति स्वस्तरुणी कराग्र विगलत कल्प प्रसूनाप्लुतम् वस्तु प्रस्तुत वेणुनादलहरि निर्वाण स्रस्त स्रस्त निबद्धनी विविलसत् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृते कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं श्रीगोवर्धननाथ की जय शौनक उवाच सूत सूत महाभाग वदनो वदताम्बर कथां भागवतीं गुण्यां यदाह भगवान् शुकः कस्मिन् युगे प्रवृत्तेयम् स्थाने वाकेन हेतुना कुतः संचोदितः कृष्णः कृतवान् संहितां मुनिः
बोलिए श्री सुखदेव जी महाराज की। जय महाराज, जय श्री कृष्ण। श्रीहरिं परमानन्दं उपदेष्टारमेश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। जगत्कारण करुणावरुणालय भगवान श्रीहरिना चरणों में वंदन करी શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિને પ્રણામ કરી સંપૂર્ણ સંત પરંપરાને વંદન કરી આપ સૌ ભાઈ બહેનો અને આ કથાને વિજ્ઞાનના માધ્યમથી પોતાના ઘરમાં બેસી શ્રવણ કરી રહેલા સૌ શ્રોતા ભાઈ બહેનો, સૌના હૃદયમાં વિરાજેલા ભગવાનને વંદન। આઈએ પૂર્ણ મનોયોગ સે શ્રીમદ ભાગવત કી ભાવ યાત્રા કો આગે બઢાએ। શ્રીમદ ભાગવત વિશે ચાર પ્રશ્ન કર્યા છે શવનકજીએ। ભાગવતની રચના ક્યાં થઈ, ક્યારે થઈ, કયા હેતુથી થઈ અને કોની પ્રેરણાથી થઈ? ભાગવતના રચયિતા વેદવ્યાસજી વિશે પૂછ્યું, ભાગવતના વક્તા શુકદેવજી વિશે પૂછ્યું અને ભાગવતના પરમ શ્રોતા પરમ ભાગવત મહારાજ પરીક્ષિત વિશે પણ પ્રશ્ન કર્યો। સંતરામ મંદિર નડિયાદમાં છે, નડિયાદ ક્યાં આવ્યું, નડિયાદમાં મહારાજનું મંદિર ક્યાં છે, કેટલા વર્ષથી છે, કેવી રીતે રચાયું ઇત્યાદિ જે જિજ્ઞાસા થાય, એમ ભાગવત સંબંધી આ બધી જ જિજ્ઞાસા શૌનકજીએ વ્યક્ત કરી અને શ્રી સુતજીએ એના ઉત્તરમાં જાણકારી આપી। જ્યારે આ ચતુર્યુગીનો ત્રીજો યુગ દ્વાપર આવ્યો ત્યારે પરાશર ઋષિ અને સત્યવતી માતાથી ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું। આ ભગવાનનો જ અવતાર છે। સતતત્વ પ્રધાન, ચિદતત્વ પ્રધાન અવતાર છે વ્યાસ અવતાર। આ અવતારમાં ભગવાને પોતાના ચિદ ગુણને વિશેષ રૂપે પ્રગટ કર્યો। અચતુર્વદનો બ્રહ્મા કહેવાય છે। બ્રહ્માજીને ચાર મુખ છે, વ્યાસજીને ચાર મુખ નથી, છતાં એ બ્રહ્મા કહેવાય છે। દ્વિબાહુર અપરો હરિહિ, વ્યાસજી ચતુર્ભુજ નથી, દ્વિભુજ છે અને છતાં એ હરિ વિષ્ણુ સ્વરૂપ છે। અભાલ લોચન શંભુ, શિવજીની જેમ એ ત્રિનેત્ર નથી, છતાં એ શિવ સ્વરૂપ છે।
અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુરપરો હરિ અભાલલોચન શંભુ ભગવાન બાદરાયણ. આવા ભગવાન વેદવ્યાસ પરાશરના પુત્ર પારાશર્ય સત્યવતી સુત યમુનાના કૃષ્ણ દ્વીપમાં પ્રગટ થયા અને પછી ત્યાં રહ્યા માટે કૃષ્ણ દ્વૈપાયન બદ્રિકાશ્રમમાં બોર ખાઈ ખાઈ તપસ્યા કરી બાદરાયણ અને પછી વેદને વ્યવસ્થિત કર્યા ચાર ભાગમાં વહેંચ્યા માટે વેદવ્યાસ. ઋક સંહિતા, યજુ સંહિતા, સામ સંહિતા અને અથર્વ સંહિતા આવી ચાર સંહિતા રચી. યજ્ઞ કરનારા ચાર પ્રકારના ઋત્વિજો બ્રહ્મા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને હોતા એનું માર્ગદર્શન કર્યું આ ચાર વેદ દ્વારા. ઋગ્વેદ હોતાને આપ્યો, યજુર્વેદ અધ્વર્યુને આપ્યો, સામવેદ ઉદ્ગાતાને આપ્યો અને અથર્વણ એ બ્રહ્માને. એ વેદોની પરંપરા ચાલતી રહે એ માટેની વ્યવસ્થા વ્યાસજીએ વિચારી. વ્યાસજીનું કામ અને એ પછી કેટલાય વર્ષો પશ્ચાત ભગવાન આદ્ય શંકરાચાર્યનું કામ, બહુ મોટું પ્રદાન વૈદિક સંસ્કૃતિ માટે આ મહાપુરુષોનું રહ્યું. વર્ષો પછી આદ્ય શંકરાચાર્ય કાલડીમાં પ્રગટ્યા કેરળમાં. ગુરુવાયુરની બાજુમાં છે કાલડી. મેં ગયા હું ભગવાન આદ્ય શંકરાચાર્ય કી ઉસ જન્મસ્થલી કા દર્શન કરને. દક્ષિણ મેં ગુરુવાયુર કા ભી બડા મહત્વ હૈ. ઉડીપી કૃષ્ણ ગુરુવાયુર વાલે પ્રભુ તો કાલડી મેં પ્રગટ હોકર કે ભગવાન આદ્ય શંકરાચાર્ય પૂરે ભારત વર્ષ મેં પરિભ્રમણ કિયા, પાખંડવાદને સમાપ્ત કરી અને એમણે વૈદિક સંસ્કૃતિનો ઝંડો ફરકાવ્યો. ચારે દિશામાં ચાર પીઠોની સ્થાપના કરી. પશ્ચિમમાં શારદા પીઠ દ્વારકામાં, જ્યોતિષ પીઠ ઉત્તરમાં, એક પીઠ પુરીમાં અને એક પીઠ શ્રીંગેરીમાં. આમ ચાર પીઠની સ્થાપના કરી. ભગવાન વેદવ્યાસજીએ પોતાના ચાર મુખ્ય શિષ્યોને ચાર વેદ ભણાવ્યા. એ શિષ્યોએ પોતાના શિષ્યોને ભણાવ્યા, એમણે વળી પાછા પોતાના શિષ્યોને, અને આમ વેદની પાછી અનેક શાખાઓ વિસ્તરી. જેણે આના વિશે જાણવું હોય એણે શ્રીમદ ભાગવતના 12મા સ્કંધનો અભ્યાસ કરવાનો. એમાં વેદ, વેદની શાખા, એના વિભાગોનું વર્ણન છે. કોઈક સમયે ચારે વેદની મળીને 1100 ઉપરાંત શાખાઓ ભારતમાં હતી. અત્યારે અધિકાંશ શાખાઓ
લુપ્ત થઈ. ષડંગાદિ વેદઃ, વેદના છ અંગ છે, શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ, જ્યોતિષ. આ છ અંગ છે વેદોના. પોતપોતાના વેદનું સાંગોપાંગ અધ્યયન માણસે કરવું જોઈએ, અને પછી અન્ય વેદોની પણ જાણકારી એ મેળવે. ને કોઈ બે વેદને જાણતો હોય તો વળી દ્વિવેદી, ત્રણ વેદને જાણતો હોય તો ત્રિવેદી, ચારે વેદને જાણે તો ચતુર્વેદી. પણ હવે એ ખાલી અટક રહી ગઈ. જેમ આપણા અંગો છે, નેત્ર છે, હાથ છે, કાન છે, એમ આ છ અંગ છે વેદ ભગવાનના. એમાં જ્યોતિષ વેદ ભગવાનની આંખ છે, છંદ વેદ ભગવાનના ચરણ છે, વ્યાકરણમ તુ તસ્ય મુખમ સ્મૃતમ. વ્યાકરણ વેદ ભગવાનનું મુખ છે. એના બે વિભાગ, બ્રહ્મ અને બ્રાહ્મણ. દેખો સંસ્કૃત મેં વિદ ધાતુ હૈ જિસસે વેદ શબ્દ નિષ્પન્ન હોતા હૈ. વિદ સત્તાયામ વિદ્યતે, વિદ લાભે, વિદ જ્ઞાને, જુદા જુદા અર્થમાં વિદ ધાતુનો ઉપયોગ થાય છે. સત્તાર્થક વિદ ધાતુથી સત શબ્દનો બોધ, જ્ઞાનાર્થક વિદ ધાતુ જેનાથી વેત્તિ એવું બને, ચિદ શબ્દનો બોધ, અને લાભાર્થક વિદ ધાતુથી આનંદ શબ્દનો બોધ થાય. એટલે વેદ ભગવાન એ સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા જ છે. એના બે વિભાગ, બ્રહ્મ અને બ્રાહ્મણ. બ્રહ્મ એટલે સંહિતા વિભાગ. તો સંહિતા પાઠ થાય, સંહિતા ભણવાની હોય, અને પોતાની પરંપરાના સદગુરુની પાસે જઈ આશ્રમમાં રહી અને સાંગોપાંગ અધ્યયન કરવાનું, ગુરુની સેવા કરતા કરતા ગુરુ શુશ્રુષયા વિદ્યા, ગુરુ સેવાથી જે પ્રાપ્ત થાય એ જ વિદ્યા છે. ચોપડી વાંચીને મળે એ જાણકારી, એ માહિતી, એ વિદ્યા નહીં. વિદ્યા એ છે જે મુક્ત કરે, સા વિદ્યા યા વિમુક્તયે. વિદ્યાથી જ અમૃતની પ્રાપ્તિ થાય છે. વિદ્યયા અમૃતમ અશ્નુતે. એટલે ગુરુમુખ હોય વેદ, પરંપરાથી જે વેદને ભણ્યા હોય એવા કોઈ વેદ માર્ગ અનુસાર જીવનારા પવિત્ર
મહાપુરુષની પાસે જઈ એના સાનિધ્યમાં રહી એની સેવા કરતા કરતા વેદાધ્યયન કરવું જોઈએ. વેદને અનુશ્રવ પણ કહે છે. અનુશ્રવ શા માટે? ગુરોરુચ્ચારણાનંતરમ શ્રયતે ઇત્યનુશ્રવો વેદઃ. સદગુરુ બોલે, શિષ્ય સાંભળે, સાંભળી સાંભળીને યાદ રાખ. આ શ્રુતિ છે, એટલા માટે એના મંત્રોને શ્રુતિ કહેવાય. આમાં સાંભળવાનું વધારે મહત્વ છે. વાંચવાની વાત પછી, પેલા સાંભળવા. બાળક બોલતા શીખે છે સાંભળીને, એને ક્યાં વાંચતા આવડે છે? સાંભળીને જ શીખે છે. અને વાંચીએ તો ખરા અંગ્રેજી આપણે, પણ પછી જ્યારે સાંભળ્યા વગરનું બોલવા જઈએ ને તો બહુ ગડબડ થાય. WHAT અને VOT, હવે એના પ્રોનાઉન્સિએશન્સમાં જે ફરક છે. વોટર બોલો, વોટર આપો, વોટર. ત્યાં વાળા એમ કે છે કે ભાઈ તમારે પીવાનું છે? હા, વોટર એટલે તો મતદાતા. વોટર આપો. હવે એમાં જે ફરક છે એ સાંભળવાથી જ ખબર પડે. BEG અને BAG, બેગ અને બેગ, ફરક પડી જાય. ભીખ અને ટ્રંક. અંગ્રેજી ભાષાની તો ગજબ છે. BUT બટ, તો પાછું PUT પટ ન થાય, એ પુટ થાય. અને જો PUT પુટ તો BUT બુટ કેમ નહીં? પણ ત્યાં બટ થાય. દરેક ભાષાના પોતાના વ્યાકરણ હોય, પણ સાંભળીને શીખાય. તો બાળકને વાંચતા નથી આવડતું, પણ બાળક સાંભળે છે અને શીખે છે, એની માતૃભાષા. એની માં બોલે, એની સાથે સંવાદ કરે, એની માની જે ભાષા એની માતૃભાષા. તો વેદ પણ ગુરુની પાસેથી સાંભળવાના છે અને શીખવાના છે. અનુશ્રવ. તો એક સંહિતા વિભાગ છે, બીજો બ્રાહ્મણ વિભાગ. તો એમાં વળી પાછા ત્રણ અવાંતર પ્રકરણ એના, વિધિ, આરણ્યક, ઉપનિષદ. વિધિ કર્મ માર્ગને લગતી શ્રુતિઓ, આરણ્યક ઉપાસના માર્ગને લગતી વાત, અને ઉપનિષદ એટલે જ્ઞાનને લગતી ચર્ચા. એ તીન હે. એટલે કે કર્મ, ભક્તિ અને જ્ઞાન. વેદોનો અધિકાર જેને નહોતો, અહીંયા અધિકારનો અર્થ લેવાનો છે યોગ્યતા, પાત્રતા. ધોઝ હુ વેર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધી વેદાઝ, એવો અર્થ લેવાનો. એવા અનઅધિકારીઓ માટે વ્યાસ ભગવાને કરુણા કરી અને પુરાણોની રચના કરી, અને પુરાણો દ્વારા વેદોના જ અર્થને સ્ટોરિકલી એન્ડ પોએટિકલી પ્રસ્તુત કર્યો. એટલે સમજવામાં સરળ પણ થઈ જાય,
અને સાથે સાથે સરસ પણ થઈ જાય. પુરાણની કથાઓ વાર્તાઓ સાંભળવાની મજા આવે. આટ આટલું કર્યું વ્યાસજીએ, છતાં પણ વ્યાસજીને સંતોષ ના થયો. અને કથા છે કે પોતાના કાર્યથી અસંતુષ્ટ અશાંત વેદ વ્યાસજીના આશ્રમમાં ત્યારે નારદજીનું આગમન થયું. અબ દેખો, નારદજી ભક્તિ માર્ગ કે આચાર્ય હૈ, વ્યાસજી જ્ઞાની હૈ. જ્ઞાની પણ જ્યારે મૂંઝાય ત્યારે કોઈ ભક્ત એનું માર્ગદર્શન કરે. મોટા મોટા ભણેલા હાઈલી એજ્યુકેટેડ લોકો, જાજુ ન ભણ્યા હોય એવા કોઈ ભજનાનંદી મહાત્માની ઝૂંપડીએ જઈને બેસે, કે આ મહાત્મા પાસે જે મસ્તી છે, જે આનંદ છે, જે શાંતિ છે, અમારી પાસે નથી. ભણ્યા ગણ્યા હોવા છતાં નારદજીને પૂછ્યું છે, મેં આટ આટલું કર્યું છતાં પણ મને સંતોષ કેમ નથી? અને ત્યારે ભક્તિ માર્ગના આચાર્ય નારદજીએ પ્રેરણા આપી, તમે ભક્તિને કેન્દ્રમાં રાખીને ભગવદ્ યશનું ગાયન કરો, તમે જ્ઞાન અને વૈરાગ્યની વાતો બહુ કરી, પણ સમય કળિયુગનો આવી રહ્યો છે, બહુ ખરાબ સમય આવી રહ્યો છે, વૈરાગની વાત લોકોને જચશે નહીં, જ્ઞાનની વાત પચશે નહીં, ભક્તિને કેન્દ્રમાં રાખીને ભગવદ્ યશનું ગાયન કરો, શાંતિ તો ત્યાં છે જ્યાં ભાવ છે, ન ચા ભાવયત શાંતિ. નારદજીએ ભક્તિનો મહિમા બતાવતા પોતે પોતાના જીવનની વાત કરી, અને માણસ પોતાના જીવનથી જે શીખ્યો હોય, જે સમજ્યો હોય, એનું એને બહુ મહત્વ હોય. વાલા, આ દુનિયા છે ને એ જ એક નિશાળ છે. હમણાં એક ભાઈ કહેતા હતા કે ઘણા બધા જગતગુરુ ની વાત ચાલતી હતી કે ભાઈ શંકરાચાર્યજી એ જગતગુરુ કહેવાય, અનેક મહાપુરુષો જગતગુરુ, વિશ્વગુરુ, બ્રહ્માંડ ગુરુ એવું લખાવે છે. કુંભના મેળામાં જઈએ ને ત્યારે આપણને ખબર પડે, બધા મહાપુરુષોના દર્શન થાય, જગતગુરુ, વિશ્વગુરુ, બ્રહ્માંડ ગુરુ ઇત્યાદિ. તો એના ઉપરથી વાત થતી હતી કે ભાઈ કેટલા હશે જગતગુરુઓ આપણે ત્યાં ભારતમાં. એની ચર્ચામાં એક જણો બોલ્યો કે હું પણ જગતગુરુ છું. તું જગતગુરુ? હા. કેમ? તો કે જગત જ જેનો ગુરુ છે એવો હું. હું જગત ગુરુ, મેં જગત કો હી અપના ગુરુ માનતા હું, ઇસલિયે મેં જગત ગુરુ. જગત નો ગુરુ એવું નહીં, પણ જગત હી જિસકા ગુરુ હૈ ઉસકો ભી જગત ગુરુ કહેંગે. તો ભૈયા, યે જગત જો હૈ વો ગુરુ હૈ અપના, જડ ચેતન સભી કે દ્વારા કુછ ન કુછ સીખને કો મિલતા, અને એના માટેની કથા શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં દત્તાવધૂત અને રાજા યદુનો સંવાદ, અને એ અવધૂત દત્તાવધૂત
એમણે પોતાના 24 ગુરુઓની જે વાત કરી છે, પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ, ચંદ્રમા, જલ, સૂર્ય, અરે કુમારી કન્યા પિંગલા નામની વેશ્યા, નાનકડું બાળક, મકડી, કરોળિયો, સમડી, આ બધા એના ગુરુની યાદીમાં છે. આ બધા મારા ગુરુ છે. જેને કંઈક શીખવું છે એને માટે આ જગત એ ગુરુ છે. આપણા અનુભવો આપણને ઘડે છે. આપણે અત્યારે જે કંઈ છીએ તે આપણા અનુભવોનું પરિણામ છે. આપણા અનુભવો અનુસાર આપણી માન્યતાઓ બની જાય છે, એ અનુસાર આપણા આગ્રહો બનતા હોય છે. તમે જોજો, જેને તુરિયાનું શાક બહુ ભાવે ને, એને ઘેર તમે મહેમાન થાવ ને તો એ તમને તુરિયાનું શાક ખાસ ખવડાવશે, આગ્રહ કરીને ખવડાવ. તુરિયા બહુ સારા, પચવામાં હલકા, તમે તુરિયા ખાઓ. પોતાને ભાવતું હોય માણસ બીજાને પણ ખવડાવે. જેને હરિકથા ભાવતી હોય બીજાને હરિકથા આપે. જેને ભગવાનનું નામ બહુ ગમતું હોય, ભગવાનના નામમાં જેનો અનુરાગ હોય, એવો મહાપુરુષ બીજાને નામનો મહિમા જ સમજાવે કે બધું છોડો, નામ સમો વડકો નહીં, નામ કે સમાન શ્રેષ્ઠ કુછ નહીં હૈ. જેને યોગ દ્વારા ફાયદો થયો હોય, જે યોગીરાજ હોય, એ યોગનો મહિમા કહેશે. તો તુમ જો ભી હો, તુમ્હારે અપને અનુભવો કા પરિણામ હો. ઓર ઇસ જગત મેં અનેક પ્રકાર કે અનુભવ હમકો હોતે રહેતે હૈ. આ જગત છે ને, એ જ એક બહુ મોટી નિશાળ છે, શ્રેષ્ઠ યુનિવર્સિટી. તો જગત એ જ જેનો ગુરુ, એ જગત ગુરુ. ભગવાન દત્ત અવધૂત એવા મહાપુરુષ, અને તો ભગવાનનો અવતાર, આપણે 24 અવતારની ચર્ચામાં દત્ત ભગવાનનો એક અવતાર જોયો, અને એ યોગીરાજ અવધૂત જેવી દત્તાત્રેયની વાત, એ જ આપણા સંતરામ મહારાજની વાત. આખા જગતની પાસેથી, જડ ચેતન સૌની પાસેથી કંઈ ને કંઈ શીખવા મળે. ભગવાન તો બધું શીખેલા જ છે, તો સર્વજ્ઞ છે, પણ આવી લીલા દ્વારા આપણને જરા ઈશારો કરે કે નજર તો કર, ચારે બાજુ ગુરુઓ છે. જડ ચેતન બધાની પાસેથી તારી શીખવાની તૈયારી હોવી જોઈએ, તો દરેકની પાસેથી તને કંઈ ને કંઈ શીખવા મળશે. નારદજીના પોતાના જીવનમાં ભક્તિનો મહિમા નારદજી અનુભવ્યો છે, અને તેથી વ્યાસજીને કહે છે, ભાવપૂર્વક ભગવાનના યશનું જ્યાં સુધી ગાયન નથી કર્યું ત્યાં સુધી શાંતિ નહીં મળે. વ્યાસજી, ગયા જન્મમાં હું દાસીનો પુત્ર હતો, મારી માં દાસી હતી, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણોને ત્યાં ગામમાં કોઈ સાધુ સંત આવે, સંન્યાસી આવે, એનો ઉતારો આ બ્રાહ્મણોને ત્યાં હોય. મને અને મારી માને એ સંતોના દર્શનનો, એમની સેવાનો લાભ મળતો.
बचपन में तुमको जो वातावरण मिलता है उस समय में जो तुम्हारे भीतर विचार के बीज पड़ जाते हैं उसकी भूमिका तुम्हारे जिंदगी में बहुत महत्वपूर्ण होती है। किस वातावरण में बच्चे पल रहे हैं, कहां रह रहे हैं, आसपास कैसे लोग हैं, तो संतोनी वच्चे मने रहेवानु मळ्यु। ज्यां ब्राह्मणो श्रुतिगान करता होय निरंतर एवा वातावरणमां मने रहेवा मळ्यु। मारी मां ए जग्याए दासी, सारी जग्याए नौकरी मळे ए भगवानी कृपा, ने सारा सेवक मळे ने ए भगवानी कृपा। एक वार संतो आव्या, एनो उतारो हतो आ ब्राह्मणो ने त्यां। મારી માં સેવાના કાર્યમાં લાગેલી રહેતી, સંતો સત્સંગ કરતા હોય ત્યાં જઈને હું દૂર બેસતો, સંતો દ્વારા થતી હરિચર્ચા સાંભળતો। બહુ સમજાતું નહીં પણ અંદરથી એક સુકૂન, એક શાંતિનો અનુભવ થતો। હા, સમજી નહીં તસી બાલપન તબ અતિ રહેવું અચેત। જેમ તુલસીદાસજી પણ કહે છે, મેં પણ નિજ ગુર સન સુની કથા સો સુકર ખેત, સમજી નહીં તસી બાલપન તબ અતિ રહ્યું અચેત। મેં મારા સદગુરુના મુખેથી વારા ક્ષેત્રમાં આ કથા સાંભળેલી, પણ ત્યારે હું બહુ નાનો હતો। તુલસીદાસજી કહે છે બહુ સમજાણી નહોતી, પણ એ બીજ પડી ગયું, જુઓ ભલે ના સમજાય। નનકુડા છોકરા હોય અને સંતરામ મહારાજના આંગણામાં રમવા મળતું હોય, નાના 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 હોય ને, અને અહીંયા જે ઉત્સવો થતા હોય, અહીંયા જે આવ્યા હોય, એક બીજ પડી જાય અંતઃકરણના સૂક્ષ્મ પ્રદેશમાં, અને એ બીજ અંકુરિત થાય, એ સંસ્કાર દ્રઢ બને, પછી વિશ્વને ગમે તે ખૂણે જાય, પણ પેલો અનુરાગ, પેલું પડેલું અહીંયા અને અહીંયા એ અંકુરિત થયેલું બીજ બહુ મહત્વ છે। પ્રહલાદ માના ગર્ભમાં છે, નારદજી સાથે સત્સંગ કર્યો છે માતાએ, અને એ સંસ્કાર લઈને પ્રહલાદ જન્મ્યા। શિવાજીના હાલરડામાં એ ગાઈએ છીએ, પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી। ઘરનું વાતાવરણ બહુ સારું રાખજો, જે ઘરમાં નાના છોકરા હોય ત્યાં તો ખાસ ઘરનું વાતાવરણ બહુ, કારણ કે મોટેરાઓના વ્યવહારની અસર નાનકડા બાળક ઉપર પડતી હોય છે। આપણું બાળક કેવા વાતાવરણમાં રહે છે, કેવા વાતાવરણમાં જીવે છે, કોઈએ કહ્યું કે જે રામજી સીતાનો ત્યાગ કર્યો અને પેલો ધોબી બોલ્યો ને એને કારણે, એ બધું તો નાટક છે, બાકી સીતા સગર્ભાવસ્થામાં છે અને રામજી ઈચ્છે છે કે રાજસી વાતાવરણમાં બાળકનો જન્મ ન થાય, ઋષિઓના આશ્રમમાં સાત્વિકતાની વચ્ચે જે સાધના સ્થલી છે ત્યાં અમારા બાળકોનો જન્મ થાય, એવા વાતાવરણમાં બાળકો રહે, અને કેવા તેજસ્વી થયા લવ અને કુશ, એ નનકુડા બંને બાળકોને આખી રામાયણ ભણી લીધા, સંગીતનું આટલું સરસ ગાયન જ્ઞાન, અને પછી